તમારા મા બાપ તમને ટ્વેલ્થ સુધી તો ધ્યાન રાખ્યું છે, ટ્વેલ્થ માંથી હવે તમે કોલેજમાં આવ્યા છો, મુક્ત ગગનના પંખી છો ને હવે તો તમે, આજ મય ઉપર આસમાન નીચે, કેટલી અંદરની તમારી ઈચ્છાઓ છે કે એને મારે પૂરી કરવી છે. મા બાપ એમ સમજતા હશે મારા સંતાન ત્યાં ભણવા જાય છે, કોલેજમાં છે કે કેન્ટીન માટા મારે છે, એ તો બિચારો જોવા નથી આવતો. જ્યારે જ્યારે ખોટું કામ કરવાનું મન થાય ત્યારે ત્યારે એક મિનિટ માટે તમારી મા, તમારા બાપ, તમારા પેરેન્ટ્સને આંખ બંધ કરી નજર સામે લાવજો. એને જો ખબર પડશે કે હું ખોટું કામ કરું છું તો એના દિલને કેટલો ધક્કો લાગશે. આટલું વિચારશો ને તમે ખોટા કામથી બચી જશો. ગાંધી બચી ગયા. ગાંધીની એ સંસ્કૃતિ હતી, પરિવારની એ સંસ્કૃતિ હતી, આપેલા સંસ્કાર હતા. ગાંધીજી પાછા કેલાલ નું નામ સાંભળ્યું છે, જાદુગર કેલાલ, હી ઇઝ અ જૈન. કલકત્તાનો એ કેલાલ એટલે કે એનું નામ હતું, આખું નામ કાંતિલાલ. કેલાલ મને મળ્યા હતા મુંબઈની અંદર, ત્યારે મને કહે કે મારા સાહેબ, આખા વર્લ્ડના 135 દેશોમાં મેં જાદુનો શો કર્યા છે, આજ સુધી ક્યારેય ડ્રિંક્સ નથી લીધી. 15 વર્ષની ઉંમરથી 85 વર્ષની ઉંમર એટલે કેટલો ડિફરન્સ? કેટલા વર્ષ થયા? 70. 70 વર્ષ સુધી જે માણસે જાદુના ખેલ કર્યા હોય અને છાતી ઠોકીને કહી શકે ત્યારે ડ્રિંક્સ નથી. તમે તો હજી ઉગીને ઉભા થાવ છો, આવતીકાલે તમને આવા ઘણા નિમિત્તો મળવાના છે, એ વખતે તમારે મજબૂત રહેવાનું છે. પરદેશની અંદર ગયેલા અમારા જૈનો આજે પણ પરદેશમાં રહેવા છતાં આ બધાથી દૂર રહે છે, કારણ કે એ ખાલી ત્યાં એકલા નથી ગયા, પોતાનું કલ્ચર પણ લેતા ગયા છે. કેલાલને એકવાર રાજ કપૂરે આમંત્રણ આપ્યું હતું એની બર્થડે પાર્ટી. પાર્ટીમાં પહોંચી ગયા પછી રાજ કપૂર, એની બર્થડે પાર્ટી હોય આના વગર થાય ખરી? બધાને જયારે આપવાનું શરૂ થયું ત્યારે કેલાલે કહ્યું, પ્લીઝ આઈ ડોન્ટ ડ્રિંક, હું ત્યારે ડ્રિંક લેતો નથી, કરતો નથી. રાજ કપૂરે કીધું કે આજે તારે મારું માન રાખવું પડશે. સાંભળજો, રાજ કપૂરે કીધું કે આજે તારે મારું માન રાખવું પડશે, કદાચ આખી બોટલ ન લઈએ, એક પેગ ન લઈએ, એક ગ્લાસ ન લઈએ તો કાંઈ નહીં. એક ગોલ્ડસ્પોટની બોટલ છે, એની અંદર ખાલી એક શીપ, એક શીપ, એક ડ્રોપ, ખાલી એક ડ્રોપ આજે હું નાખીશ બિયરનો, તારે પીવાનો. એક ડ્રોપમાં શું થઈ જાય, એમાં કઈ નશો ન ચડી જાય. શરૂઆત આનાથી જ થતી હોય છે, આ શરૂઆત આનાથી જ થતી હોય છે. એટલે જોક આવે છે ને, તમને કોઈ વ્યસન ના રે ને, કાંઈ જ નહીં, ખાલી એક વરિયાળી લઉં. વરિયાળીને કઈ વ્યસન કહેવાય? અરે એ તો ચા પીવું ને તો જ, ચા નહીં કઈ એટલું બધું વ્યસન કહેવાય, પણ હવે લોકો બધા પીતા થઈ ગયા એટલે એને વ્યસન ના. અરે એમને થોડું ચાલી જ, તો ક્યારે બોલું છું, પેટ સાફ ના આવ્યું ને એટલે ઓલું બિયર પીધો. તમે બિયર પીઓ છો? કીધું તો ખરું, બિયર બિયર ના કહેવાય, બિયર કે દારૂ ના કહેવાય, જવનું પાણી કહેવાય. પીને વાલે કો પીને કા, હા પેટ સાફ કરવા. યાદ રાખજો, શરૂઆત આવી જ હોય છે. પેલા પાન પરાગ, પાન મસાલા, ગુટકા, માણેકચંદ, જરદા આવે, એનાથી ઉપર જાવ એટલે સિગરેટ અને હુક્કો આવે છે, એનાથી ઉપર જાવ એટલે બિયર આવે, પછી વિસ્કી, સ્કોચ વિસ્કી, જોઈન્ટ રેન્ડર્સ, પેથોડી, એલએસડી, મોર્ફિન, કોટવિન, કોકેઇન, હેરોઇન એન્ડ બ્રાઉન સુગર સુધી પહોંચી જવાય છે. મેં એક ઠેકાણે આવી વાત કરી ને, એક કોલેજ ની અંદર મારું પ્રવચન હતું ને, એ લોકોને વ્યસન થી મુક્ત કરવા માટે મેં આવી વાત કરી, તો પાછળથી એક છોકરો મને કહે, એટલે કે તમને ક્યાંથી ખબર પડી? મેં કોઈ દોસ્ત કોઈ ગલત ડિસિઝન નહીં લઈ લેતો, મેં કોઈ ચાખ્યું નથી ને જોયું પણ નથી, પણ તમારા જેવા પાસેથી જ મને આ બધી ખબર પડી. હમણાં હું ગુજરાતની કેટલીક સ્કૂલોમાં પ્રવચન કરીને આવ્યો, યુ કાન્ટ બિલીવ, પ્રિન્સિપલ ઉભા થઈને ચાલુ પ્રવચનમાં મને અટકાવીને કે મારા સાહેબ આ પોઈન્ટ પછી લેજો, અમારી સ્કૂલના સ્ટુડન્ટની
વાત કરું તો અમારા સ્ટુડન્ટ્સ સિગરેટ પીતા થયા છે, માવો ખાતા થયા છે, વ્યસન કરે છે એના પર બોલો, અને અમારી ગર્લ્સ છે ને એ બેગમાં બુક્સ તો લાવે છે સાથે ફેર એન્ડ લવલી પણ લેતી આવે છે. મને કે બોલો મારા સાહેબ એના ઉપર, તમે અહીંયા ભણવા માટે આવ્યા છો કે જલસા કરવા આવ્યા છો? ફરીથી તમારા મા બાપનો ક્યારેય કોન્ફિડન્સ તોડતા નથી. તમને તમારા મા બાપ પર શ્રદ્ધા હોવી જોઈએ, તમારા મા બાપને તમારા ઉપર વિશ્વાસ હોય.